गुजरात की साबरकांठा बैठक जीतने के लिए भारतीय जनता पार्टी ने कवायद तेज कर दी है। इसी के तहत मोड़ासा में भाजपा का बूथ प्रमुख संवाद कार्यक्रम सीआर पाटिल की अध्यक्षता में आयोजित किया गया, जिसमें सांसद दीप सिंह राठौड़, मंत्री भीकू सिंह परमार और भारतीय जनता पार्टी की प्रत्याशी शोभना बारैया समेत के लोग उपस्थित रहे। इस मौके पर बड़ी संख्या में उपस्थित लोगों को चुनाव में बढ़ चढ़कर हिस्सा लेने की अपील की गई। इस मौके पर भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष सीआर पाटिल ने राहुल गांधी द्वारा राजा रजवाड़ा पर दिए गए बयान की आलोचना भी की गई। कांग्रेस ना नेता राहुल गांधी जी गई काले एक निवेदन करू छे के राजा महाराजाओ एमना समय में गमे तेनी जमीनों मिलकतो लूटी लेता हता, झूठवी लेता हता। કદાચ એમને રાજા મહારાજાઓના ઇતિહાસની પૂરી જાણકારી નથી, એમણે ઇતિહાસ વાંચવો જોઈએ। આ રાજા મહારાજાઓએ 532 જેટલા રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી રાતોરાત એમણે આ દેશને સમર્પિત કર્યા હતા। આવા સમર્પણની ભાવનાવાળા આ રાજા મહારાજાઓનું અપમાન કરવું એ એમને સોંપતું નથી। એમણે ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ અને ગુજરાતની અંદર પણ ભાવનગરના રાજા એમણે સૌથી પહેલાં પોતાનું રજવાડું આ દેશને સમર્પિત કર્યું હતું। ભાવનગરના રાજા હોય કે વડોદરાના મહારાજા હોય કે અન્ય રજવાડા, એમણે જ્યારે એમના સમયની અંદર પ્રજાહિતના જે કામ કર્યા હતા એને આજે પણ એની સુગંધ લોકોના મનમાં છે। આજે પણ એમના માટે માનની લાગણી એ લોકોના મનમાં છે। એ રાજા મહારાજા હોય જે તે સમયમાં પ્રજાલક્ષી કામ કર્યા, એમણે શિક્ષણને મહત્ત્વ આપ્યું, એમણે ખેતીને મહત્ત્વ આપ્યું, એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થા કરી, એમણે બહેનોને રક્ષણ માટે વ્યવસ્થા કરી, બહેનોને સન્માન મળે, એને રક્ષણ મળે એના માટે પ્રયત્ન કર્યા। આવા મોટા ગજાના રાજા મહારાજાઓનો ઇતિહાસ એ ગુજરાત એનો સાક્ષી છે અને એમના માટે આવા શબ્દો બોલવા એ રાહુલ ગાંધીને શોભતું નથી। એમણે આવો બકવાસ નહીં કરવો જોઈએ।